હર્ષ ક્લાસીસમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. કે આજે આપણે જોવાના છીએ કે ભારત દેશ વિશે, કે ભારત દેશ આપણો આઝાદ થયો કે એની આપણે બેઝિક માહિતી બધી મેળવવાના છીએ. કે આગલા વિડીયોમાં આપણે કે ગુજરાત વિશે નજર કરી હતી, ગુજરાતનું સામાન્ય જ્ઞાન કે મૌખિક કે મોટા મોટા જે પ્રશ્નો હોય જે પરીક્ષામાં પૂછાઈ શકે અને કોઈક આપણને પૂછે તો આપણને ખ્યાલ હોય એવા પ્રશ્નો વિશે આપણે માહિતી મેળવી હતી. એમાં આપણે બેઝિકમાં ગુજરાત નહોતા. એનો વિડીયો આપણે પછી નેક્સ્ટ જ્યારે જરૂર પડે એવું લાગે કે હવે આ વિડીયો આપણે મૂકવો જોઈએ તો એ વિડીયો પણ આપણે મૂકી દઈશું. કે અત્યારે હાલ આપણે ભારત દેશ વિશે જે ગુજરાતની માહિતી મેળવી એ જ રીતે ભારત દેશની માહિતી મેળવવાના છે. કે બેઝિક કે સામાન્ય જ્ઞાન તો આપણે હોવું જ જોઈએ, એ માહિતી આપણે મૂકવા જોવાના છીએ. કે ગુજરાતની પણ આપણે એ રીતે જોઈએ. હવે આપણે જોઈએ કે ભારત જ્યારે આઝાદ થયો કે 15 ઓગસ્ટ 1947 અને એના પછી ઘણા રાજ્યને અસ્તિત્વ એવું કે ઘણા નોખા નોખા રાજ્યો અલગ અલગ થયા. જ્યારે આઝાદ થયું ત્યારે તો 562 જ્યારે ગણા હતા એ પછી અલગ અલગ રાજ્ય થયું. જેમ ગુજરાત આપણે જોયું 1960 એને અલગ અસ્તિત્વ મળ્યું. એ જ રીતે ઘણા અલગ અલગ રાજ્યો છે. કે આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે એનું સામાન્ય જ્ઞાન કે પછી જે આપણે વિડીયો મૂકશું એમાં ત્યારથી લઈને જે છેક આજે ભારત આઝાદ થયો ત્યારના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે ગુજરાતના મુખ્યમંત્રી એ રીતે અલગ અલગ જે મુદ્દાઓ છે એના ઉપર આપણે વિડીયો પછી નેક્સ્ટ મૂકી દઈશું અને એના ઉપર આપણે પછી ભણશું. કે આ વિડીયોમાં આપણે ભારત વિશે જોઈએ તો કે જ્યારે ભારત દેશ આઝાદ થયો તો અત્યારે આપણે કેટલા કુલ રાજ્ય છે તો કે 28. પહેલાં રજવાડા હતા, રાજ્ય હોય એ રીતે એને રજવાડું હતું અને અત્યારે આપણે રાજ્ય અલગ કરી દીધું છે કે 28 રાજ્ય છે. એમાં કુલ 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આ 2024 માહિતી છે કે વિસ્તારમાં સૌથી મોટું રાજ્ય ગુજરાતનું નથી કીધું, ભારત દેશનું છે. બધું એના ઉપર આપણે લખ્યું છે ભારત દેશ વિશે એક નજર. એટલે બધું ભારત શબ્દ ક્યાં નહીં હોય અથવા રાષ્ટ્ર હશે અથવા જે ભારત હોઈ શકે ભારત લખ્યું નથી. મોટો પ્રશ્ન છે એ તો હું થાય કે આ મીડિયા આવી જાય તો વરસાદ પ્રશ્નોનો બીજો વિડીયો બનાવવો પડે. આ કરતાં આપણે એક વિડીયોમાં જોઈ લઈએ તો વધારે ખૂબ રહેશે આપણને. આપણે આગળ વિડીયો હવે શરૂ કરીએ. અવાજનો પ્રોબ્લેમ છે એ હમણાં થોડોક સમય આપણે રહેવાનો છે અને આપણે થોડોક સમય કરી નાખ્યો હોય તે કુલ રાજ્ય 28 છે ત્યારે હાલમાં. કેન્દ્ર શાસિત પ્રદેશ 8 આવેલા છે. પછી વિસ્તારમાં સૌથી મોટું જો રાજ્ય હોય તો કે રાજસ્થાન છે. આપણે ગુજરાતમાં તો કચ્છ હતું. આ ભારત દેશની માહિતી છે. પછી વસ્તીમાં મોટું રાજ્ય હોય તો યુપી, ઉત્તર પ્રદેશ, આપણે અમદાવાદ છે ગુજરાતનો. પછી રાષ્ટ્રીય પ્રાણી તો કે વાઘ છે. ગુજરાતનું કયું હતું તો કે સિંહ. પછી રાષ્ટ્રીય પક્ષી એટલે ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો કે મોર, આપણું સુરખા બધું. પછી શિક્ષણમાં આગળ હોય ભારત દેશમાં, શિક્ષણમાં કોઈ રાજ્ય જો આગળ હોય તો કે કેરળ છે. પછી રાષ્ટ્ર પિતા તો કોણ હતા તો કે ગાંધીજી હતા અને છે. પછી પ્રથમ રાષ્ટ્રપતિ તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ. અને હાલમાં ક્યાં લખેલું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે. પછી છે કુલ કેટલા જિલ્લા આવેલા છે તો કે 767 જિલ્લા ભારત દેશ છે આવેલા છે. સૌથી લાંબી નદી ગંગા નદી છે. પછી ભારત દેશની રાજધાની કઈ છે તો કે નવી દિલ્હી. અને આપણું રાષ્ટ્રીય ફળ તો કયું છે, કેરી છે. હવે રાષ્ટ્રીય ફૂલ તો કયું આવશે, કમળ આવશે. રાષ્ટ્રીય વૃક્ષ વડ આપણે જેને વડલો કહીએ છે એ. પછી છે રાષ્ટ્રગાન જનગણ અને રાષ્ટ્રગીત વંદે માતરમ છે. આપણી રાષ્ટ્ર નદી કઈ છે ભારત દેશની તો કે ગંગા. પછી રાષ્ટ્રીય ચલણ આપણું કયું છે તો કે રૂપિયું છે. રાષ્ટ્રીય રમત આપણી ભારત દેશની હોકી છે. પછી આપણો રાષ્ટ્રીય ધ્વજ શું છે તો કે ત્રિરંગો, ત્રણ જે રંગ છે તે લીલો સફેદ ને કેસરી જે આપણે કહીએ છીએ
પછી રાષ્ટ્રધ્વજમાં કેટલા રન તો કે ચાર ઓલમોસ્ટ આમ ત્રણ છે અને અશોક ચક્રના પ્રકાર જેના છે એટલે ચાર છે નકર ત્રણ કે થ્રી સફેદ નદી તો એ ત્રણ અને અશોક ચક્ર જે કરો છે એનું એક રંગી છે એટલે ચાર ઓન આમ ત્રણ છે પછી સ્વતંત્રતા દિવસ આપણે ક્યારે આવે છે કે આપણે આજે અત્યારે છે તો કે 15 ઓગસ્ટ 1947 છે એટલે 15 ઓગસ્ટ આપણે ઉજવીએ છીએ પછી પ્રજાસત્તાક દિન એટલે આપણે બંધારણ જે નવો કાયદો આપણે લાવ્યો એ ક્યારે આવ્યો તો એ તો કે 1950 26મી જાન્યુઆરી આપણે અત્યારે ઉજવીએ છીએ પ્રથમ વડાપ્રધાન કોણ હતા જયારે આજે થયું ત્યારે તો કે જવાહરલાલ નહેરુ અત્યારે કોણ છે તો કે નરેન્દ્રભાઈ મોદી છે એનો કાર્યકાળ રાજીનામું એને આપી દીધેલું છે જેમ 7 તારીખે આપણે બજેટ હતું ત્યારે અને અત્યારે જે બજેટ આવ્યું છે એનડીએની જે સત્તા બની છે એમાં લગભગ 100% નરેન્દ્રભાઈ મોદી જ અત્યારે વર્તમાનમાં પાછા આવવાના છે એ વાત છે હવે જ્યારે આવે ત્યારે આપણે અપડેટ આપી દઈશું હવે વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે હવે સૌથી મોટું શહેર કયું છે તો કે મુંબઈ જે મહારાષ્ટ્રમાં આવેલું છે સૌથી મોટો કિલ્લો કે લાલ કિલ્લો કે ક્યાં આવેલું છે તો કે કેન્દ્ર શાસિત જે પ્રદેશ છે દિલ્હીમાં રાષ્ટ્ર ચિહ્ન તો ચાર સહી વાળી આકૃતિ જેને આપણે અશોક સ્તંભ કહીએ છીએ પછી રાષ્ટ્ર ભાષા આપણે કહીએ છીએ તો કે હિન્દી છે પછી ક્યાં ખંડમાં આપણો આવેલો છે તો કે ક્યાં ખંડ જે ખંડ છે એ 7 ખંડ એમાં એશિયા ખંડમાં ભારત દેશ આવેલો છે પછી વિસ્તારમાં નાનું રાજ્ય વિસ્તારમાં નાનું રાજ્ય કયું છે તો કે ગોવા વિસ્તાર વસ્તીમાં નાનું રાજ્ય તો કે સિક્કિમ છે વસ્તી ઓછી હોય ત્યારે છે પછી સૌથી મોટો જિલ્લો વસ્તીમાં થાણે મહારાષ્ટ્ર પછી સૌ પ્રથમ સૂર્યોદય સૂર્યોદય ક્યારે થાય એની વાત છે તો અરુણાચલ પ્રદેશ છે એમાં સૌથી પહેલા સૂર્યોદય થાય છે પછી સૂર્યાસ્ત ક્યાં સૌથી પહેલા તો કે ગુજરાતમાં થાય છે અને સૌથી મોટી હોસ્પિટલ તો કે એશિયન સૌથી મોટી હોસ્પિટલ જે કહી શકાય એ સિવિલ હોસ્પિટલ જે આપણા ગુજરાતમાં આવેલું છે કે આ બધી માહિતી હતી એ ભારત દેશની જે સામાન્ય માહિતી હતી હવે આમાં ઊંડાણપૂર્વક જઈએ તો પણ ઘણું છે અને ગુજરાતમાં પણ ઘણું છે આ સામાન્ય વાત છે બધી કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આનું કંઈ ક્લાસીસ કરવાની એવી કંઈ જરૂર ન હોય સામાન્ય જ્ઞાનની તો આપણે ફોનમાં કે છોકરી ખોલીએ અને 7 થી 10 છોકરો આપણો છે એમાં બધામાં આમાં બે આવે જ છે એને કંઈ એના અલગ ક્લાસીસ ન હોય સામાન્ય જ્ઞાનના કે આ બેઝિક માહિતી આપણને ખબર હોવી જોઈએ કે ભારતમાં રહીએ છીએ તો ભારત વિશે તો ખ્યાલ આપણને હોવો જોઈએ હવે આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આગળના વિડીયોમાં આપણે જોવાના છીએ કે ભારત દેશના વડાપ્રધાન જ્યારે ભારત આઝાદ થયું ત્યારથી લઈ અને અત્યાર સુધી અને એનો કાર્યકાળ જે સમય હતો એ પણ આપણે જોઈશું એના પછી ગુજરાતનું આપણે માહિતી આપી દઈશું કે એના જે રાજ્યના સીએમ એટલે કે મુખ્યમંત્રી આઝાદ થયું ત્યારથી લઈને અત્યાર સુધી કોણ કોણ હતા એની માહિતી પણ આપણે મેળવીશું તો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ કે હવે મળીએ ભારતના વડાપ્રધાન વર્તમાન કોણ છે અને પહેલાં જે કોણ હતા એની માહિતી લઈને તો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અને વિડીયો જો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વિડીયો